नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी, लिटल स्टेप्स 13, 14, 15। सौथी पहला राइम, शेयरिंग स्वीट्स। वन एंड वन मेक टू, एक अने एक बने बे। वन इज फॉर मी एंड यू, वन एटले एक, इज एटले दरेक, फॉर मी एटले मारा माटे, एंड एटले अने, अने यू एटले तारा माटे। एक अने एक बने बे, दरेक एक तारा माटे अने मारा माटे। टू एंड टू मेक फोर, बे अने बे बने चार। वन इच एंड स्टील टू मोर, दरेक एक अने हजू पण बे वधारे। वन इच एटले दरेक, एंड एटले दरेक एक, एंड एटले अने, स्टील एटले हजू पण, टू एटले बे, अने मोर एटले वधारे, हजू पण बे वधारे। दरेक एक तारा माटे अने मारा माटे, अने हजू पण बे वधारे। थ्री एंड थ्री मेक सिक्स, ત્રણ અને ત્રણ બને છ। બિગ લોલીપોપ્સ એટલે મોટા લોલીપોપ્સ, ઓન સ્ટિક્સ એટલે કે સળી પર। થ્રી એટલે ત્રણ, એન્ડ એટલે અને, થ્રી એટલે ત્રણ, મેક એટલે બને, સિક્સ એટલે છ, ત્રણ અને ત્રણ બને છ। બિગ લોલીપોપ્સ મોટા લોલીપોપ્સ, ઓન સ્ટિક્સ એટલે સળી પર મોટા લોલીપોપ છે। ફોર એન્ડ ફોર મેક એટ, ચાર અને ચાર બને આઠ। ફોર એટલે ચાર, એન્ડ એટલે અને, ફોર એટલે ચાર, મેક એટલે બને, એટ એટલે આઠ, ચાર અને ચાર બને આઠ। જલેબીસ એન્ડ બર્ફીસ ઓન ધ પ્લેટ, જલેબીસ એટલે જલેબી, એન્ડ એટલે અને, બર્ફીસ એટલે બર્ફી, ઓન ધ પ્લેટ, જલેબી અને બર્ફી પ્લેટ પર છે। ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, પાંચ અને પાંચ બને દસ। ફાઇવ એટલે પાંચ, એન્ડ એટલે અને, ફાઇવ એટલે પાંચ, મેક એટલે બને, ટેન એટલે દસ, પાંચ અને પાંચ બને દસ। લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, લેટ્સ એટલે ચાલો, કાઉન્ટ એટલે ગણીએ, ધેમ એટલે તેમને, ઓલ એટલે બધા, અગેન એટલે ફરીથી, ચાલો તે બધા આપણે ફરીથી ગણીએ। એક અને એક બને બે, દરેક એક તારા માટે અને મારા માટે। બે અને બે બને ચાર, દરેક એક અને હજુ પણ બે વધારે। ત્રણ અને ત્રણ બને છ, મોટા લોલીપોપ સળી પર છે। ચાર અને ચાર બને આઠ, જલેબી અને બરફી ડીશ પર છે। પાંચ અને પાંચ બને દસ, ચાલો આપણે તે બધાને ફરીથી ગણીએ। વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી ટુ, જેમાં એક સરસ મજાની સ્ટોરી એટલે કે વાર્તા છે। ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, ધ ક્લાસ એટલે વર્ગખંડ, ગોઝ એટલે જાય છે, ફોર એટલે માટે, અને પિકનિક એટલે પ્રવાસમાં। લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો પ્રવાસમાં જઈએ, પિકનિકમાં જઈએ, લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, ચાલો પ્રવાસમાં જઈએ, પિકનિકમાં જઈએ। યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, હા અમે પિકનિકમાં જઈએ, યસ એટલે હા, વી એટલે અમે, વોન્ટ ટુ ગો એટલે જવું છે, ફોર એટલે માટે, પિકનિક એટલે પ્રવાસમાં, હા અમારે પ્રવાસમાં જવું છે। કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, કેન વી ગો એટલે શું અમે જઈ શકીએ છીએ, ફોર એટલે માટે, પિકનિક એટલે પ્રવાસ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, કૃપા કરીને, શું અમે પિકનિકમાં જઈ શકીએ છીએ, પ્રવાસમાં જઈ શકીએ છીએ, મહેરબાની કરીને અમે પિકનિકમાં જઈ શકીએ છીએ। પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક, મહેરબાની કરીને ટીચર તમે પણ અમારી સાથે ચાલો પિકનિક માટે, પ્લીઝ એટલે કૃપા કરીને, મહેરબાની કરીને, ટીચર એટલે શિક્ષક, લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, ફોર અ પિકનિક એટલે પ્રવાસમાં, ચાલો આપણે પ્રવાસમાં જઈએ, ઓકે લેટ્સ ગો, સારું ચાલો જઈએ, ઓકે એટલે સારું, લેટ્સ ગો એટલે ચાલો જઈએ। સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક, સો એટલે તેથી, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, ઓફ ક્લાસ ફાઇવ એટલે કે પાંચમા ધોરણના, ડિસાઇડેડ એટલે કે નક્કી કરે છે, ટુ ગો ફોર અ પિકનિક, પ્રવાસમાં જવાનું, તો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાનું નક્કી કરે છે, ધોરણ પાંચના બાળકો કે વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાનું નક્કી કરે છે। ધે ટુક અ બસ એન્ડ વેન ટુ સુંદરવન, ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ। ધે ટુક અ બસ, તેઓ એક બસ બંધાવે, બસ લે છે અને સુંદરવન નામના જંગલમાં જાય છે પ્રવાસ માટે। આ એક પ્રવાસ માટેનું, પ્રવાસ માટેની જગ્યા છે, પિકનિક માટેની જગ્યા છે જે જંગલ છે। ધે એટલે તેઓ, ટુક એટલે લે છે, બસ
એટલે બસ એન્ડ વેન્ટ એટલે કે અને જાય છે ટુ સુંદરવન એટલે સુંદરવનમાં ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ આ એક પ્રવાસની જગ્યા છે ઇન ધ જંગલ એટલે જંગલમાં તેઓ બસ લે છે અને સુંદરવન નામના જંગલમાં જાય છે આ એક પ્રવાસ માટેની જગ્યા છે જંગલમાં પ્રવાસ માટેની એક જગ્યા છે ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ આ બધા જ બસની નીચે ઉતરે છે ઓલ ઓફ ધેમ એટલે તેમાંના બધા ગોટ ડાઉન એટલે નીચે ઉતરે છે ફ્રોમ એટલે માંથી ધ બસ એટલે બસ તેમાંના બધા જ બસમાંથી નીચે ઉતરે છે ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ ધે એટલે તેઓ સ્ટાર્ટેડ એટલે શરૂ કરે છે ટુ વોક એટલે ચાલવાનું ટુવર્ડ્સ એટલે તરફ ધ એટલે જંગલ તે બધા નીચે ઉતરી અને જંગલ તરફ ચાલવાનું શરૂ કરે છે તેમાંના બધા બસની નીચે ઉતરે છે અને તેઓ જંગલ તરફ ચાલવાનું શરૂ કરે છે સડનલી એટલે એકાએક અચાનક ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ ઇટ એટલે તે સ્ટાર્ટેડ એટલે શરૂ થાય છે અને રેઇનિંગ એટલે વરસાદ એકાએક વરસાદ શરૂ થાય છે ધેય સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ ધેય એટલે તેઓ સો એટલે જુએ છે અને આ બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ મકાન ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે ધેમ એટલે તેમની તેઓ તેમની સામે એક બિલ્ડિંગ મકાન જુએ છે બિલ્ડિંગ કે મકાન તેઓ જુએ છે ધેય રન ટુવર્ડ ઇટ ધેય એટલે તેઓ રન એટલે દોડે છે ટુવર્ડ્સ એટલે તરફ ઇટ એટલે તેની તેઓ તેની તરફ દોડે છે ધ ડોર વોઝ ઓપન ધ ડોર એટલે દરવાજો વોઝ એટલે હતો ઓપન એટલે ખુલ્લો દરવાજો ખુલ્લો હતો ધેય એન્ટર્ડ તેઓ પ્રવેશે છે ધેય એટલે તેઓ એન્ટર્ડ એટલે પ્રવેશે છે ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ ઇટ એટલે તે વોઝ એટલે હતું વેરી એટલે ખૂબ ડર્ટી એટલે ગંદુ હાઉસ એટલે ઘર તે ખૂબ ગંદુ ઘર હતું ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ ધે એટલે તેઓ કુડ નોટ એટલે નથી સી એટલે જોતા જોતા નથી એનીબડી એટલે કોઈને પણ ઇનસાઇડ એટલે અંદર તેઓ અંદર કોઈને પણ જોતા નથી ધે શાઉટેડ તેઓ બૂમ પાડે છે ચીસ પાડે છે એકાએક વરસાદ શરૂ થાય છે તેઓ એક મકાન જુએ છે તેમની સામે તેઓ એક મકાન જુએ છે તેઓ તેમની તરફ દોડે છે અને દરવાજો ખુલ્લો હોય છે તેઓ તેમાં પ્રવેશે છે તે ખૂબ ગંદુ ઘર હતું તેઓ ત્યાં કોઈને પણ જોતા નથી તેથી તેઓ ચીસ પાડે છે બૂમ પાડે છે હેલો એનીબડી ધેર હેલો અહીં કોઈ છે ત્યાં કોઈ છે એનીબડી એટલે કોઈ ધેર એટલે ત્યાં હેલો ત્યાં કોઈ છે હેલો એનીબડી ધેર હેલો ત્યાં કોઈ છે ઇટ્સ રેઇનિંગ એટલે કે વરસાદ થાય છે રેઇનિંગ એટલે વરસાદ આવે છે કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ વી સ્ટે વી એટલે અમે સ્ટે એટલે રહેવું હિયર એટલે અહીંયા ફોર સમ ટાઈમ એટલે કે થોડી વાર માટે અહીં વરસાદ આવે છે તો થોડી વાર વરસાદ આવે ત્યાં સુધી શું અમે અહીં રહી શકીએ છીએ યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ યસ એટલે હા આઈ થિંક મને લાગે છે હું વિચારું છું નો બડી એટલે કોઈ નથી ઇઝ ધેર એટલે ત્યાં હા મને લાગે છે કે ત્યાં કોઈ નથી લેટ સ્ટે લેટ્સ એટલે ચાલો સ્ટે એટલે રહીએ હિયર એટલે અહીંયા ફોર એટલે માટે સમટાઈમ એટલે થોડી વાર હા મને લાગે છે કે અહીં કોઈ નથી ચાલો થોડી વાર માટે આપણે અહીં રહીએ બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી બટ મેડમ પરંતુ મેડમ બટ એટલે પણ અથવા પરંતુ મેડમ ધ હાઉસ એટલે કે ઘર ઇઝ એટલે છે સો એટલે ખૂબ ડર્ટી એટલે ગંદુ આ ઘર ખૂબ ગંદુ છે પણ મેડમ આ ઘર તો ખૂબ ગંદુ છે વરસાદ આવે છે ત્યાં સુધી શું અમે થોડી વાર માટે અહીં રહી શકીએ છીએ હા મને લાગે છે કે અહીં કોઈ નથી ચાલો આપણે થોડી વાર માટે અહીં રહીએ પરંતુ મેડમ ઘર તો ખૂબ ગંદુ છે લેટ્સ ક્લીન ઇટ ચાલો તેને સાફ કરીએ લેટ્સ એટલે ચાલો ક્લીન એટલે સાફ કરીએ ઇટ એટલે તે ચાલો તે સાફ કરીએ ફોર ઓફ યુ ક્લીન ધ કિચન ફોર એટલે ચાર ઓફ યુ એટલે તમારામાંના ક્લીન એટલે સાફ કરો ધ કિચન એટલે રસોડું તમારામાંના ચાર અહીં રસોડું સાફ કરો ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ તમારામાંના ચાર આ રૂમ સાફ કરો ફોર એટલે ચાર ઓફ એટલે ઓફ યુ એટલે તમારામાંના ક્લીન એટલે ચોખ્ખું કરો ધીસ એટલે આ બિગ એટલે મોટું અને રૂમ એટલે રૂમ તમારામાંના ચાર આ રૂમ સાફ કરો ચાલો
આપણે તેને સાફ કરીએ. ફોર ઓફ યુ, તમારામાંના ચારા રસોડું સાફ કરો, તમારામાંના ચારા મોટો રૂમ સાફ કરો. ત્યાર પછી છે મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. પપ્પી સ્વીપ ધ ફ્લોર ધસ ધે ક્લીન ધ રૂમ. મિસ ગૌરી સેડ એટલે મિસ ગૌરીએ કહ્યું, ઝાડુથી ભોયતળિયું સાફ કરું છું. સ્વીપ એટલે ઝાડુ, ધ ફ્લોર એટલે કે ભોયતળિયું, નીચેનું જે ભોયતળિયું જમીન તે મિસ ગૌરી કહે છે હું સાફ કરું છું. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર એટલે પપ્પી છે એ કહે છે, કૂતરાનું બચ્ચું છે જે ગલુડિયું, તેને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ગલુડિયું, તો તે કહે છે આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, હું ભોયતળિયું સાફ કરીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર, ગલુડિયું છે તે, આ પપ્પી છે તે ભોયતળિયું સાફ કરે છે. ધસ એટલે કે આમ, ધે ક્લીન ધ રૂમ, આમ તેઓ રૂમ સાફ કરે છે. મિસ ગૌરીએ કહ્યું ઝાડુથી ભોયતળિયું સાફ કરો, પપ્પી કહે છે હું આ ભોયતળિયું સાફ કરીશ, અને પપ્પી છે આખું ભોયતળિયું સાફ કરી નાખે છે. આમ તેઓ આખો રૂમ સાફ કરે છે અને આ ગંદુ ઘર હોય છે તેને સરસ મજાનું ચોખ્ખું કરી નાખે છે. આમ તેઓ પ્રવાસનો આનંદ માણે છે. ત્યાર પછી એક્ટિવિટી 3, મેક અ સેન્ટેન્સ ગેમ છે, જેમાં શિક્ષક છે એ પોતે શબ્દ પત્તા બનાવે છે, જેમાં કેટલાક શબ્દ હોય છે, ધીઝ, બોક્સ, ચોક, બેન્ચ, ડોગ, ઇઝ, ઇટ, ઘણા બધા શબ્દ હોય છે. તો આ એક પત્તામાં એક શબ્દ લખેલો હોય છે, પછી વિદ્યાર્થીઓને ક્રમમાં ગોઠવેલા હોય છે અને દરેક વિદ્યાર્થીઓને એક એક પત્તા આપેલા છે. તો જુઓ ઉદાહરણ, રોકી, મયંક અને જસ્સી નામના ત્રણ વિદ્યાર્થી છે, જે પહેલાં રોકી છે, પછી મયંક ઊભો છે અને એના પછી જસ્સી છે. તો રોકીના હાથમાં જે પત્તું છે તેમાં લખેલું છે એ બોક્સ, મયંકના હાથમાં લખેલું છે જે પત્તું છે તેમાં લખેલું છે ધીઝ, અને જસ્સીના હાથમાં જે પત્તું છે તેમાં લખેલું છે ઇઝ. તો તેનાથી કેવી રીતે વાક્ય બનશે? ધીઝ ઇઝ એ બોક્સ, આ રીતે વાક્ય બનશે. તો આ રીતે તમે સ્કૂલે આવો પછી આપણે આ રમત રમીશું. ત્યાર પછી છે રાઇમ, ડેઝ ઓફ ધ વીક, અઠવાડિયાના દિવસો. ડેઝ એટલે દિવસો, ઓફ ધ વીક એટલે અઠવાડિયાના, અઠવાડિયાના દિવસો. તો અઠવાડિયામાં તમને ખબર જ છે કેટલા દિવસો હોય, તો કે 7. કયા કયા? સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. આ રીતે અઠવાડિયામાં 7 દિવસો હોય છે. તો ચાલો આપણે આ એની સરસ મજાની એક રાઇમ છે જે સમજશું. ઓ વોટ અ ફન ટુ પ્લે, અરે રમવાની શું મજા છે. ઓ એટલે અરે, વોટ એટલે શું, ફન એટલે મજા, ટુ પ્લે એટલે રમવાની, અરે રમવાની શું મજા છે. અ ન્યૂ ગેમ એવરી ડે, અ ન્યૂ એટલે નવી, ગેમ એટલે રમત, એવરી ડે એટલે દરરોજ, દરરોજ નવી રમત. કમ વોટ મે માર્બલ્સ ઓન મંડે, કમ એટલે આવો. શું રમીશું સોમવારે? તો કહે છે ચાલો આપણે સોમવારે રમીશું લખોટી, માર્બલ્સ એટલે લખોટી. લેડર્સ ઓન ટ્યુઝડે, લેડર્સ એટલે સીડી, સાપ સીડી. ઓન ટ્યુઝડે મંગળવારે સીડી રમીશું. હોપિંગ ઓન વેનસડે, હોપિંગ એટલે કૂદાકૂદ કરવું, ઓન વેનસડે આપણે બુધવારે તે રમીશું. ટિપકેટ ઓન થર્સડે, ગુરુવારે ટિપકેટ. ફૂટબોલ ઓન ફ્રાઈડે, શુક્રવારે ફૂટબોલ. સ્કીપિંગ ઓન સેટરડે, સેટરડે આપણે દોરડા કૂદીશું, શનિવારે દોરડા કૂદીશું. ક્રિકેટ ઓન સન્ડે, રવિવારે ક્રિકેટ રમીશું. કમ વિથ અસ ટુ પ્લે, અમારી સાથે આવો રમવા માટે. હેવ ફન એવરી ડે, અને દરરોજ મજા કરો, અમારી સાથે રમવા આવો અને દરરોજ મજા કરો. તો આ રાઇમમાં જોયું તમે વિદ્યાર્થી મિત્રો કેવી સરસ મજાની રમત છે, દરેક વાર માટે, સોમવાર, મંગળવાર, બુધવાર આવી રીતે દરેક વાર માટે અલગ અલગ રમત છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ 13, 14, 15 ભણી ગયા. આવતા વિડીયોમાં આપણે યુનિટ 2 અમ્બ્રેલા સાર કલરફુલ ભણીશું. જય હિન્દ, જય ભારત.